નમસ્કાર, હું છું સંજય શાહ. દિલોકસત્તાના વિશેષ કાર્યક્રમ અર્થસત્તામાં તમારું સ્વાગત છે. વર્ષ છે 1980નું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી એક સ્વપ્ન જોવે છે, મુંબઈ નજીક એક મેગા સિટીના નિર્માણનું. પરંતુ તેઓનું આ સ્વપ્ન પૂરું થઈ શકતું નથી. ધીરુભાઈ અંબાણીનું આ અધૂરું સ્વપ્ન પૂરું કરવા માટે તેમના પુત્ર મુકેશ અંબાણી હવે આગળ વધી રહ્યા છે. હા, બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા એક રિપોર્ટની વાત માનીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ નજીક નવી મુંબઈમાં એક મેગા સિટીનું નિર્માણ કરવા જઈ રહી છે. $75 બિલિયન એટલે કે 5,25,000 કરોડ રૂપિયાના ખર્ચવાળો આ પ્રોજેક્ટ આકાર થવામાં જઈ રહ્યો છે. નવી મુંબઈ ખાતે આકાર પામનાર આ મેગા સિટીના પ્રોજેક્ટમાં શું વિશેષતા છે, કેવી રીતે આ નિર્માણ થશે અને તેનું આગળનું ભવિષ્ય શું હશે, તેના ઉપર આજે વાત કરીશું દિલોકસત્તાના વિશેષ કાર્યક્રમ અર્થસત્તામાં. સૌ પ્રથમ આપણે વાત કરીએ ક્યાં આગળ આ પ્રોજેક્ટની સ્થાપના થવાની છે. તારીખ છે 7 માર્ચ 2019. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે એક કરાર થાય છે. નવી મુંબઈ ખાતે આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે નવી મુંબઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની એક જગ્યા મહારાષ્ટ્ર ગવર્મેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સબલીઝ કરે છે. આ સબલીઝ કરેલી જગ્યામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક મેગા સિટીનું નિર્માણ કરવાની છે, જેના માટે પ્રાથમિક સ્તરે જરૂરી 2180 કરોડ રૂપિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર ગવર્મેન્ટને ચૂકવી પણ આપે છે. મુંબઈથી નજીક આવેલા આ નવી મુંબઈના વિસ્તારને ડેવલપ કરવાની જવાબદારી હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપાડે છે. સિંગાપુર જેવી આ મેગા સિટીનું નિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરશે, જે નજીકમાં આવેલા નવા એરપોર્ટ અને દરિયાઈ પોર્ટથી પણ કનેક્ટેડ હશે. હવે સવાલ છે કે આ મેગા સિટીના પ્રોજેક્ટમાં શું આપવામાં આવશે, કેવા પ્રકારની આ સિટી હશે. એક પ્રાથમિક અહેવાલની વાત માનીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિંગાપુર જેવી મેગા સિટીનું નિર્માણ ભારત દેશમાં કરવા જઈ રહ્યું છે, જે વિશ્વનું ઇકોનોમિક હબ બનીને રહેશે, જ્યાં આગળ ડિજિટલ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થશે. ત્યાં આગળ તમને આ ક્ષેત્રને લગતી તમામ બાબતો ઉપલબ્ધ થઈ રહેશે. એટલું જ નહીં, આ સિટીમાંથી વિશ્વને કનેક્ટેડ રહેવા માટે એરપોર્ટ અને દરિયાઈ સીલિંગ સાથેની કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ દેશમાં અને વિશ્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ડંકો વાગે છે. ખાસ કરીને ઓઇલ ઇન્ડસ્ટ્રી અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં તેની નામના અગ્રેસર ગણવામાં આવે છે. ત્યારે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પગ પેસારો કરતા આ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી તેજી આવશે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ભૂતકાળની જેમ આ ક્ષેત્રમાં પણ આગમી નામના મેળવશે. અને આ સાથે જ મુકેશ અંબાણી, તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ જોયેલું સ્વપ્નું જે અધૂરું રહી ગયું હતું તે પૂરું કરવાની પ્રથમ ઈંટ મૂકશે. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.